नमस्कार दर्शक मित्रों, હું છું નાથ બાવા ભાવીની સ્પીડ ન્યૂઝ 70 માં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈશું આજના સમાચાર વિગતવાર. બનાસકાંઠા આમીરગઢ તાલુકાના ડાભેલા ગામે સ્વચ્છતા અભિયાનના લીરે લીરા કેન્દ્રની ગ્રાન્ટનો દુરુપયોગ. પ્રાપ્ત માહિતી પ્રમાણે જણાવવાનું કે કેન્દ્ર સરકાર અને દેશના પ્રધાનમંત્રી ગામડામાંથી રોગચાળો સદંતર નાશ પામે તે હેતુથી ધ્યાનમાં રાખી ગામડે ગામડે સ્વચ્છતા અભિયાન હેઠળ લાખો રૂપિયા ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જે નાણાંથી ગામડા સ્વચ્છ રાખવા અને લોકોને સુખાકારી વધારવી. પરંતુ અમીરગઢ તાલુકાના ડાભેલા ગામે આપ જોઈ રહ્યા છો કે ગ્રામ પંચાયત ભવનની આસપાસ કચરાના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે. આ ગંદકી વાળા ઢગલા જ્યાં જોઈ રહ્યા છો તે જાહેર માર્ગ જિલ્લા પંચાયત હદનો રોડ પસાર થાય છે, જ્યાંથી સિંધે રાજસ્થાન રાજ્યમાં પ્રવેશ મેળવી શકાય છે અને દરરોજ કેટલાક વાહનો અવરજવર થાય છે અને હાલમાં આ માર્ગ બાબા રામદેવના દર્શન પગપાળા તથા વાહનોથી અવરજવર કરી રહ્યા છે. ત્યારે અહીંયા પ્રશ્ન એ ઊભો થાય છે કે કેન્દ્ર સરકાર સ્વચ્છતાના નામે જે ગ્રાન્ટ ફાળવી રહી છે તે ગ્રાન્ટ ફક્ત શહેરો પૂરતી છે કે પછી ફક્ત બણગા ફૂંકવામાં આવે છે, તે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર શ્રી માટે તપાસનો વિષય બની રહ્યો છે. જે કોઈ પણ ડાવેલા ગ્રામ પંચાયત પોતાના ગામને તકેદારી રાખે અને સ્વચ્છ ભારતના નારાને સાર્થક કરી તેવી લોક માંગ ઉઠવા પામી છે. સરકાર શ્રીના તરફથી લાખો રૂપિયાની ગ્રાન્ટ આવે છે તો આ ગ્રાન્ટ જાય છે કે આ ગ્રામ પંચાયત છે, ગ્રામ પંચાયતની આગળ જ ઉકેળા પડ્યા છે, ગંદકી પડી છે. હા, ડાભેલા ગામની ગ્રામ પંચાયતની આગળ સામે આ ગંદકી છે, કચરો છે. ગામનો વિકાસ કેવી રીતે ગણાય જોવા તમને દેખાય છે.